શું નામ છે તમારું મોટા ભાઈ? મારું નામ સુનિલભાઈ. સુનિલભાઈ, અચ્છા અચ્છા. કેટલા જણા રહો છો તમે? અમે રહીએ છીએ ભાઈ, હું, ટાઈમ, છોટી, આઠ જણા છીએ સાહેબ. બરોબર. અને આવતીકાલે જે આ મહામારી, મતલબ જે વાવાઝોડું આવ્યું હતું, એનાથી મતલબ શું પ્રોબ્લેમ થયો છે? ચાલો વાંધો નહીં, બતાવો ને શું અંદર છે. જય હિન્દ દોસ્તો, અમે લોકો અત્યારે હાલ અમદાવાદ ની અંદર છીએ અને આપણે બધા લોકો જાણીએ છીએ કે હમણાં છેલ્લા બે દિવસથી જે વાવાઝોડાની જે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ હતી, ઓલમોસ્ટ આખા ગુજરાતની અંદર આ પ્રોબ્લેમ હતો. પણ અત્યારે એક એવા પરિવારને મળવા આવ્યા છે કે જેને ઘણી બધી તકલીફોનો સામનો કર્યો છે અને અત્યારે જે પણ પ્રોબ્લેમ છે તો એની સાથે વાતચીત કરીએ. બાકી તમે આગળ વિડીયોની અંદર જોયું છે કે તે કેવી પરિસ્થિતિમાં અત્યારે રહી રહ્યા છે. તો શું નામ કીધું નામ મોટા ભાઈ? મારું નામ સુનિલભાઈ છે સાહેબ. સુનિલભાઈ, તમારું નામ? માતાજી મંજુબેન. મંજુબેન, કેટલા જણા રહ્યો છો તમે? અમે સાથે આઠ જણા છીએ. આઠ જણા છોકરાને લઈને આખી રાત બેસી રહેવું પડે છે. મારે ઊંઘવા બી નથી મળતું, કાંઈ નથી. હું કરિયા કામ કરું છું, મજૂરી મળે તો લઈને ખાઈ શકું છું, મજૂરી નહીં મળે તો એમને બેસી રહેવું પડે છે મારે. અચ્છા, મેઇન પ્રોબ્લેમ આ છે સાહેબ. પૈસા હોય તો હું પોતે જાતે કરી શકું, પણ અત્યારે ભગવાનની હિસાબે તકલીફ બહુ આવી ગઈ છે અમારે. બરોબર. આ મકાન બી પાછા રાતે બે થી ત્રણ પતરા ઉડી ગયા, પાછા કોકના ત્યાંથી બધું રિપેરિંગ કરીને પાછું વ્યવસ્થિત ઉપર ચડીને પાછું પતરા ટાંકી, પણ પતરા ટાંકી દે પણ પાણી તો પણ એના અંદર પૂરું ઢગલો જ પાણી આવે છે. રાત ઊંઘી બી નથી શકાતું. ના ના, એ તો અત્યારે પરિસ્થિતિ જેવી ઊભી થઈ ગઈ હતી, એ ખાસ કરીને જે તમે જે અહીંયા રહી રહ્યા છો તો તમે જ જાણતો હશો કે કેવી રીતે તમારા દિવસો પસાર કરી રહ્યા છે તમે. બટ કાંઈ વાંધો નહીં, આજે કંઈક એવી મદદ કરીશું કે જેથી તમારે આવનારા સમયની અંદર પણ એ તકલીફોનો સામનો તમે કરી શકો. તમારી મહેરબાની સાહેબ. તમારે જેવા ભગવાન આવે, નહીં તો આ કલયુગમાં કોઈ તમારે જેવા સારા માણસો હોય તો મહેનત કરીને કોઈને હેલ્પ કરી શકે, નહીં તો આજકાલમાં પોતે પોતાના જ ઘર ભરવાવાળા માણસો છે. કોઈ કોઈની સેવા નથી કરતી. તમારે જેવા ભગવાન હોય ને તો જ આવી મહેનત કરવા માટે આવે. દરેક લોકોના સાથ સપોર્ટથી થતું હોય છે, અમે તો માત્ર એક માધ્યમ છીએ. ખાસ કરીને જે લોકો આ વિડીયો જોવે છે એના સપોર્ટથી બધું થતું હોય છે અને આજે અમને જે માધ્યમ બનાવ્યા છે ભગવાને, તો બસ એ પૂરું કરવા માંગીએ છીએ. અને થોડુંક આભાર સાહેબ. અત્યારે બીજી શું પરિસ્થિતિ છે? મતલબ અત્યારે થોડી મકાનમાં આ પતરાને એની તકલીફ છે ને થોડી પૈસામાં ખાવા બાબતની તકલીફ હોય છે. બીજું મારે કોઈ પૈસાને શું કરવું છે? મારે મેન તો બાળકોનું પેટ ભરાઈને અમને સારી રીતે ઊંઘવા મળે એ બહુ છે. આપણે પૈસો કમાવો લઈને પણ મહેનત મળે તો પૈસો બી કમાઈ શકું, પણ મહેનત તો મળવી જોઈએ. મહેનત નથી મળતી તો પૈસો કાંઠી કમાઈ થાય? ના ના, એ તો સાચી વાત છે. બીજી વસ્તુ, હું મજૂરી કરી શકું. લોકડાઉન બી ઘણું નડ્યું, લોકડાઉનની તકલીફ કરી આપણે મહેનત કરી શકીએ સાહેબ. બીજું બધું કરી શકીએ, પણ કોઈનું આટલી ગલત કરીને શું કરશો અમે? ના ના, સાચી વાત છે. અને બીજી વસ્તુ કે લોકડાઉનના લીધે તમારે જે કામના પ્રોબ્લેમો થઈ, લોકડાઉનમાં બહુ તકલીફ પડી ગઈ સાહેબ. બહુ બહુ હેરાન થઈ ગયા. અમે તો બે દિવસ, પાંચ પાંચ દિવસ તો ખાધું નહીં હોય લોકડાઉનમાં. ઓહો, અભિયાન ચાલુ કર્યું છે રાશન કીટ વિતરણનું, કે જો કે તો અમે હમણાં તમને આપી જ દીધી છે, કે જેથી તમારે હવે રાશન માટે જે તકલીફ હતી એ તમારે સામનો નહીં કરવો પડે. બરોબર. અને બીજી વસ્તુ, આજે અમારી પૂરી ટીમ સાથે સાથે સર્વ સમાજ ફાઉન્ડેશનના સાથ સપોર્ટથી પણ એક એવું અભિયાન ચાલુ કર્યું છે કે અમદાવાદની અંદર રહેતા કોઈ પણ વ્યક્તિ હોય કે જેને ખરેખર પરિસ્થિતિ જે ખરાબ છે અત્યારે, એનું અમારું આખું પૂરી ટીમ એ લોકો સુધી પહોંચે અને એની આપણે મદદ કરી શકીએ. બરોબર. અને અમે થોડોક સમય આપો અમને. તમારે જે અત્યારે પાણીનો જે પ્રોબ્લેમ છે, કેમ કે અત્યારે વરસાદ તો અત્યારે નથી જોકે, પણ હવે આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ આવી દુર્ઘટના થાય તો એનાથી થોડોક આપણે જો સાવચેત રહીએ તો એટલી મદદ તમને કરવા માંગીએ છીએ. બરોબર. તો થોડોક અમને સમય આપો, થોડા સમયની અંદર આ તમારું જે પણ અત્યારે પ્રોબ્લેમ છે, કેમ કે અત્યારે લોકડાઉન છે, દરેક દુકાનો પણ બંધ છે, બધું મળશે તો નહીં પણ જેટલું બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. થેન્ક યુ સાહેબ. શું કહો છો? આ બધું દિવાળો છૂટી બી છે, તાટપટ્ટીના હિસાબે શું પાણી બી થોડું તો રોકન ટાઈમ તો શું આનું વાતાવરણ ગમે ત્યારે ચાલુ થઈ જાય,
આનું કોઈ નક્કી ના હોય પણ આજુબાજુ પાણી ના આવે પહેલા આપણે પાર બાંધી દઈએ તો થોડું વ્યવસ્થિત કરીએ તો ના ના ચોક્કસ આપણે તાળપત્રી તો મળતી જ છે હા મળી જશે હા તો એનું અમે તમને સુવિધા કરાવી દઈએ ઓકે પછી આપણે બધું થઈ જાય પછી શાંતિથી વાતચીત કરીએ દોસ્તો અમે લોકો જે અત્યારે હાલ અમદાવાદની અંદર છે પૂરી ટીમ સાથે જે વર્ક કરીએ છીએ આપણે બધા લોકો જાણીએ છીએ કે જે આ વાવાઝોડાના તકલીફના લીધે ઘણી બધી દુર્ઘટનાઓ થઈ છે ઘણી બધા રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે પણ એક વ્યક્તિની પણ જો આપણે મદદ કરીશું તો આ વિડીયોના માધ્યમથી હજારો લોકો સુધી આ વિડીયોને પહોંચાડો કે જેથી એ પણ એની આસપાસ લોકોને મદદ કરે અને આવા ફેમિલીને આપણા પ્રોબ્લેમમાંથી બહાર કાઢી શકીએ તો કન્ટિન્યુ વિડીયો જોજો અને તમારા દરેક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો તો થોડોક સમય આપો મોટાભાઈ ઓકે અને થોડા સમયમાં ફરીથી આપણે તમારી સાથે વાતચીત કરીએ ઓકે ચાલો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ દોસ્તો ભાઈને જે આ પ્રોબ્લેમ હતો તે અત્યારે એક નાનીમથી મદદ એવી કરવામાં આવી છે કે જેથી હવે એને વરસાદથી થોડું ઘણું પ્રોટેક્શન મળી શકે તમે જોઈ શકો છો કે આ તાળપત્રી છે કે જેના દ્વારા અત્યારે આખું મકાન પેક કરી દેવામાં આવ્યું છે અને જેથી એ પણ સારી રીતે હવે રહી શકશે તો ચાલો કન્ટિન્યુ વિડીયો જોજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો બરાબર થઈ ગયું ને મોટાભાઈ પહેલી બાજુ કમ્પ્લીટ છે હે બધું કમ્પ્લીટ કરી દીધું ને ચાલો કાંઈ વાંધો નીચે આવી જાઓ દોસ્તો ફાઇનલી 3-4 કલાકની મહેનત પછી કેમ કે ઘણું વધારે મોટી જગ્યામાં ઘરની અંદર જે પ્રોબ્લેમ હતો દરેક જગ્યાએ આ તાળપત્રી દ્વારા આખું ઘર કવર કરવામાં આવ્યું છે ઉપરથી અને અત્યારે હાલના સમય પ્રમાણે તો અમારો વિચાર હતો કે પતરાની કંઈક સુવિધા કરીએ પણ હાલમાં દરેક જગ્યાએ લોકડાઉન છે બધી દુકાનો બંધ છે તો એને ધ્યાનમાં રાખીને અત્યારે એક આ ઉપાય અમારી પાસે બચ્યો હતો કે આપણે આ રીતે એની મદદ કરીએ કે જેથી એના ઘરની અંદર જે વાયે વાત કરી હતી આપણને કે એને રાત્રે સુવામાં પણ પ્રોબ્લેમ પડતો હતો નાના નાના બાળકો છે તો એટલી અમથી મદદ એને મળી ગઈ એ બહુ મોટી વાત છે તમને મળીને આનંદ થયો કે તમારે ભગવાન આયા અમારે ઘેર ના ના બસ અમે માણસ છીએ તો માણસની મદદ કરીએ છીએ સાહેબ બે દિવસથી જેટલો વરસાદ આવે તેનું હેરાન થઈ ગયેલો હું ખરેખર રાત દિવસ ઊંઘી બી નથી અકાતું આપણે તેની અમને ઊંઘાડવામાં તકલીફ પડતી હતી મને ના એટલે વાતાવરણ જે રીતનું થઈ ગયું હતું માહોલના કારણે અને કુદરતની સામે તો આપણે કંઈ કરી નથી શકવાના પાછું હું મજૂરી કરું મજૂરીમાં મળે આજે મળ્યું કામ કાલે બે દિવસ ત્રણ દિવસ કામ બી ના મળે પછી આવે જે પૈસાથી 300-400-500 કામ થાય એ કામ પાછું જેનું સુધી કામ ના મળે તે સુધી એ પૈસો વાપરવાનો પૈસા હોય તો વાપરવાનો નહીં તો પછી બેસી રહેવાનું એમને એમ ચાલો કાંઈ વાંધો નહીં અત્યારે માહોલ એ રીતનો છે તો તમે તમારા પરિવારનું ધ્યાન રાખજો આ સમયમાં અને અત્યારે કામ રોજગાર બધું બંધ છે તો એને ધ્યાનમાં રાખીને અમે જે રાશન કીટ અભિયાન જે ચાલુ કર્યું છે તો અમે તમને એક રાશન કીટ પણ આપતા જઈએ છીએ બરાબર કે જેનાથી તમારા દીકરાઓ અને તમારા ફેમિલી માટે આરામથી 15-20 દિવસ આ રાશન કીટ ચાલશે બરાબર અને આનો સારી રીતે ઉપયોગ કરજો અને જે તમને આ અત્યારે કરી દેવામાં આવ્યું છે તો બસ આ લોકોના સાથ અને સપોર્ટથી અને બસ એના સહકારથી આપણે જે કાર્ય કરીએ છીએ ભગવાન હજી પણ તમારે જો લોકો સુધી પહોંચાડે બરાબર અત્યારે નોકરી જોબ કરવા ગયા છે મહિને 5,000 કે 6,000 આપે છે અચ્છા તમારા ઘરના નોકરી એમને મશીન નથી એટલા માટે તારે હાલ નોકરી કરે છે નહીં તો કાપડ બાપડ એમને કાઢી સીવીને સીવી શકે ચાલો કાંઈ વાંધો નહીં એ પણ અમારો પ્રયત્ન રહેશે એટલી મદદ માટેનો બરાબર પણ હાલના માહોલ પ્રમાણે જે તમને મેઇન મુશ્કેલી હતી એમાં અત્યારે તમને રાહત થઈ ગઈ બસ અને છોકરાઓનું ધ્યાન રાખજો તમારો ધન્યવાદ સાહેબ બસ ભગવાનનો ધન્યવાદ તમને આના કરતાં 4 ઘણા ઉમેર છે 4 ઘણું આપશે આવી તકલીફોથી અમને 2 દિવસથી હેરાન થઈ ગયેલો હું બરાબર ચાલો વાંધો નહીં તમારું ધ્યાન રાખજો અને અમે મળતા રહીશું તમને અમદાવાદ ફરીથી આવશું ત્યારે સર ઓકે ચોક્કસ તો બસ દોસ્તો તમે જોયું આગળ વિડીયો તે પ્રમાણે કે માણસ કેટલી મુસીબતોનો સામનો કરીને આ સમયમાં જીવી રહ્યા છે પછી આવી રીતે કુદરતી આફત આવી જતી હોય છે ત્યારે પણ ઘણો બધો પ્રોબ્લેમ થાય છે જીવનમાં ખાસ કરીને જે લોકો આવી રીતે અહીંયા રહી રહ્યા છે આપણી પાસે દરેક સુવિધાઓ છે રહેવા માટે સારું ઘર છે બધી સગવડો છે પણ જે લોકો રોડ ઉપર રહ્યા છે જેવી આવી રીતે કોઈ ચાલીમાં રહી રહ્યું છે તો ઘણી બધી તકલીફો થતી હોય છે પણ એક વ્યક્તિને પણ જો એટલી મદદ આપણે કરીશું તો તમે આ વિડીયો જોવો છો તો વિડીયોના માધ્યમથી તમારી આસપાસ કોઈ વ્યક્તિ રહ્યા છે તો એને પણ તમે મદદ કરો કે જેનાથી એક ઘરની અંદર આપણે એટલી મદદ પહોંચાડી શકીએ બસ વિડીયો બનાવવાનો માત્ર હેતુ એ જ છે કે તમારી આસપાસ લોકોને મદદ કરો બસ જો તમને વધારે પસંદ આવ્યું હોય તો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તમારા દરેક સાથી મિત્રોને આ વિડીયોને મોકલજો યુટ્યુબની અંદર જોવો છો ફેસબુકમાં જોવો છો તો લાઈક કર્યા વગર જતા નહીં તો ફરીથી આવતીકાલે સાંજે 5:30 વાગે મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો તો ચાલો મોટાભાઈ હવે રજા લઉં છું અને તમારું ધ્યાન રાખજો ઓકે ચાલો થેન્ક યુ બસ આશીર્વાદ ભગવાનના અને તમારું ધ્યાન રાખજો
चलो थैंक यू।